हेलो स्टूडेंट, हाउ आर यू? आज हम ग्रेड 10th अकॉर्डिंग गुजराती चैप्टर 6 को समझने की कोशिश करेंगे। चैप्टर 6 सामग्री तो समाजनी छे ने? हाँ, तो जिसके लेखक है विकास शर्मा और जिसका प्रकार है, यहाँ पे आप लोगों को एक घटना दी गई है जो इसका प्रकार होगा और जिसका भाव है सृष्टि का संतुलन करना और जो जे भूमि पुत्र माथी संकलन करवामा आवियो छे। तो सामग्री तो समाजनी मतलब कुदरते बक्षेली दरेक वस्तु आखा समाजनी छे, એને બગાડવાનો કોઈને અધિકાર નથી। પૈસા ચૂકવીને ખરીદવામાં આવે તો પણ દરેક વસ્તુનો આપણી જરૂરિયાત પ્રમાણે જ ઉપયોગ થવો જોઈએ। આ વલણ આ પાઠમાં વર્ણવેલી ઘટનાનો મૂળ બોધ છે। અહીં વર્ણવેલી ઘટના આંખ ઉઘાડે તેવી છે કે પૈસા આપીને ખરીદી હોય તો શું થયું, એમાં આપણો કોઈનો અધિકાર નથી। કારણ કે આ સામગ્રી જે છે એ તો આખા સમાજની છે, દરેક વસ્તુનો સાર્થક ઉપયોગ થવો જોઈએ, એ સૃષ્ટિનું સંતુલન માટે જરૂરી છે। વળી પોતાને ઊંચા માનીને અન્ય દેશના લોકોને માટે પૂર્વગ્રહો ધરાવવા એ કેટલું ભ્રામક હોય છે એ પ્રસંગ અહીંયા આ ચેપ્ટરમાં આપણને સમજાવે છે, જે આ ચેપ્ટર આપણે ખૂબ જ શાંતિથી રીડ કરીશું। એકદમ સરસ સમજાય એવી ભાષામાં જ અહીંયા આ ચેપ્ટરનું સંકલન કરવામાં આવેલું છે। હા, આ ચેપ્ટર ઉપરથી મને એક પ્રસંગ યાદ આવી જાય છે કે એકવાર જવાહરલાલ નહેરુ અને ગાંધીજી છે જે બંને એકવાર સાથે હતા, બંને નદી કિનારે હતા। ગાંધી બાપુ જે છે એ તમને તો ખબર જ છે કે પોતાની જરૂરિયાતની વસ્તુઓ હંમેશા પોતાની પાસે રાખતા હતા, એ પ્રમાણે એની પાસે એક કળશ પણ રહેતો હતો। એ નદીમાંથી કળશ ભરીને પોતાનું મોઢું સાફ કરે છે અને મોઢું ધોવે છે। ત્યાં જવાહરલાલ આવીને કહે છે કે બાપુ, અહીંયા ક્યાં પાણીનો તોટો છે, નદી વહેતી જાય છે, તમે આ પ્રમાણે આ કળશથી શા માટે તમારું મોઢું ધોવો છો? ત્યારે ગાંધીજી કહે છે કે આ જે સામગ્રી છે એ તો સમાજની છે, આ પાણી ઉપર મારા એકલાનો હક નથી, ભલે અહીંયા કોઈ જોવાવાળું હોય કે ના હોઈએ, અહીંયા પણ પશુ પક્ષીઓ બધા જ પાણી પીવા આવે છે, તો મને એ રાઈટ નથી કે હું આ પાણીનો મને મરજી પડે એ પ્રમાણે બગાડ કરું, એનો ઉપયોગ કરું। માટે કંઈ પણ વસ્તુ છે, જેવી કે ક્યાંય પણ તમે જતા હોય, કોઈ પણ નળ ખુલ્લો હોય, ભલે ને જાહેરમાં હોઈએ, તો એ બંધ કરવો એ આપણી જવાબદારી છે। ત્યાર પછી ઘરમાં પણ, સ્કૂલમાં પણ, યા કહીં ઓર જગ્યાએ આપણે ગયા હોઈએ, ત્યાં નીકળતાની સાથે જ તો જો કોઈ પણ ત્યાં હાજર ના હોય તો ત્યાંની સ્વિચ ઓફ કરવી, લાઇટ ફેન એસી વગેરે બંધ કરવું એ આપણી જવાબદારીમાં આવે છે। એનો ખોટો બગાડ ન થવો જોઈએ, આપણે ન કરવો જોઈએ અને બીજાને પણ કરવા દેવો જોઈએ નહીં। એ સરસ મજાની વાત અહીંયા આ પાઠમાં આપણને સમજાવવામાં આવી છે, જે આ ચેપ્ટર વાંચતાની સાથે જ આપણને સમજાઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો, આવી છોટી છોટી બાબતોનું આપણે પણ ધ્યાન રાખીશું અને જે સમાજની સામગ્રી છે તેને બચાવવાની કોશિશ કરીશું। ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ.